मंगलवार राज्य सरकारे गणेशोत्सव तहेवार ने लई गाइडलाइन अने एसओपी जाहिर करी नियंत्रणो हळवा करवानी जाहेरात करता हवे सूरत महानगरपालिकाए शहर में गणेश विसर्जन माटे 18 जेटला कृत्रिम तळाव बनाववानो आखरे निर्णय लई लीधो छे। कृत्रिम तळाव में 2-4 फूट सुधीनी मूर्तिओ विसर्जन करी शकाशे, જ્યારે 2 ફૂટ સુધીની મૂર્તિઓ ગણેશ આયોજકો ઘર આંગણે જ વિસર્જન કરે તે માટે પાલિકા દ્વારા અપીલ કરવામાં આવશે। આગામી તારીખ 9 સપ્ટેમ્બરથી 19 સપ્ટેમ્બર દરમિયાન ગણેશ ઉત્સવનું શહેરીજનો દ્વારા રંગેચંગે આયોજન કરવામાં આવશે। ગણેશ ઉત્સવમાં 10 દિવસ ગણપતિ બાપ્પાની આરાધના બાદ અનંત ચતુર્દશીએ શ્રીજી વિસર્જન દ્વારા તાપી નદીને પ્રદૂષિત ન કરવાનો નિયમ શહેરીજનો સાથે સુરત મનપા અને શહેર પોલીસ દ્વારા પાડવામાં આવી રહ્યો છે। કોરોનાને પગલે ગત વર્ષે ગણેશ ઉત્સવના આયોજનથી વંચિત રહેલા લોકો આ વર્ષે કોરોના ગાઈડલાઈનના પાલન સાથે ગણપતિ દાદાને આવકારવા થન ગણી રહ્યા છે, જેની સાથે મનપાએ પણ ચર્ચ બે સલાક વ્યવસ્થા ગોઠવવાનું શરૂ કરી દીધું છે। મનપા દ્વારા આ વર્ષે આખા ઘરમાં તાપીના ઓવારો નજીક 18 જેટલા કૃત્રિમ તળાવો બનાવવાનું નક્કી કર્યું છે। 18 તળાવો પૈકી અઠવા ઝોન ખાતે 3, સેન્ટ્રલ ઝોન ખાતે 1, વરાછા ઝોનમાં 3, લીંબાદ ઝોનમાં 1, ઉધના ઝોનમાં 3, રાંદેર ઝોનમાં 2 અને કતરગામ ઝોન ખાતે 5 સહિત કુલ 18 તળાવો મનપા દ્વારા બનાવવામાં આવશે। આ માટે તમામ ઝોનને તળાવો ખોદાવવાથી માંડીને સ્થળ પર વિસર્જન માટે જરૂરી ક્રેન, જીસીબી, હાઇડ્રોલોગિક પ્લેટફોર્મ સહિતની તૈયારીઓ કરવા કમિશનર દ્વારા સૂચનાઓ આપી દેવામાં આવી છે। સમય સંકલન હાઉસિંગ વિભાગને સોંપાયું છે। દરેક ઝોન દ્વારા ગણેશ વિસર્જન યાત્રાનો કૃત્રિમ તળાવ સુધીનો રૂટ પોલીસ સાથે સંકલન કરીને નક્કી કરાશે। નાની મૂર્તિઓને લોકો ઘર આંગણે કે કોમન પ્લોટમાં જ ઇકો ફ્રેન્ડલી પદ્ધતિથી વિસર્જન કરે એ માટે જાગૃતિ અભિયાન પણ કરવામાં આવશે। તળાવોમાં ઘણી ભરવા, પાણી ભરવા અને આખો દિવસ પાણીનું લેવલ જળવાઈ રહે એ માટેની જવાબદારી હાઇડ્રોલોલિક વિભાગને સોંપાય છે। મોડી સાંજે પૂરતા ફોકસ સહિત હલોજન લાઇટની વ્યવસ્થા મનપાનો સ્ટ્રીટ લાઇટ વિભાગ સંભાળશે। કૃત્રિમ તળાવોના લિક્વિડ ફિસ્ટનો નિકાલ જીપીસીબી સાથેના સંકલનથી કરવામાં આવશે। પૂજાપા, ફૂલહાર સહિતનો નિકાલ વર્મી કમ્પોઝ પદ્ધતિથી કરાશે। તમામ તળાવો માટે વાહનો રાખવા, ફોટો વિડીયોગ્રાફીની વ્યવસ્થા સહિતનો તામઝામ મનપા કલેક્ટર અને પોલીસ વિભાગના સંકલન સાથે કરવામાં આવશે। સુરતના અથવા ઝોનમાં ડુમ્મસ ગામ કાંદી ફળિયા ખાતે 2, ભીમવાડા તીરથ સંત ચોકડીની નજીક સરથાણા રોડ, સેન્ટ્રલ ઝોનમાં ડંકા ઓવારા, વરાછા ઝોનમાં સીમાડા હરેકૃષ્ણ ડાયમંડ એક્સપોર્ટ્સની બાજુમાં સરથાણા વીટી સર્કલ નજીક મોટા વરાછા રામચોક પાસે, લીંબાયત ઝોનમાં નવાગામ ડિંડોલી નંદવન રૂ હાઉસ તરફ જતા રોડ પર, ઓદના ઝોનમાં ભેસાન ફાયર સ્ટેશન પાસે સંગમનગર સોસાયટી પાછળ રિંગ રોડ જૂની સબજલવાળી જગ્યા સચિન સુડા સેક્ટર 3નો કોમન પ્લોટમાં, રાંદેર ઝોનમાં પાલહજીરા રોડ નવી આરટીઓ નજીક જાંગીપુરા ઇસ્કોન મંદિરની સામે, કતરગામ ઝોનમાં H4 આવાસ પાસે સિંગળપુર કોઝવે પાસે ડબોલી વણઝારા વાસ ઓવારા તરફ ઉત્તરાણ મોની સ્કૂલ પાસે કતરગામ લંકા વિજય ઓવારા પાસે કૃત્રિમ તળાવો બનાવાશે। આમ આદમી પાર્ટીના નગરસેવક ધર્મેન્દ્ર વાવલિયા હંમેશા કોઈને કોઈ વિવાદમાં રહેતા હોય છે અને રોજ કોઈને કોઈ બાબતે કનડગત કરતા રહેતા હોય છે। આજે બપોરના સમયે પણ તેણે અને તેની સાથેના એક માણસે કાપોદ્રા બ્રિજના છેડે મનપાની સિટી બસ અટકાવીને બસના ફિટનેસ સર્ટિફિકેટના મુદ્દે હોબાળો કરીને ટોળું ભેગું કરીને બસના મુસાફરોને હેરાન પરેશાન કરી મૂક્યા હતા। આ રીતે 7-8 જેટલા બસો અટકાવીને માથાકૂટ કરી હતી। આ બાબતે બસના ડ્રાઈવર નગરસેવક ધર્મેન્દ્ર વાવલિયાની સામે કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં પોલીસે નગરસેવક ધર્મેન્દ્ર વાવલિયા અને તેના સાથી અર્જુન પંડ્યાની ધરપકડ કરી લીધી હતી। આમ આદમી પાર્ટીના નગરસેવક ધર્મેન્દ્ર વાવલિયા અને તેની સાથે બીજો એક માણસ એક કાર લઈને નીકળ્યા હતા અને 1:15 સુમારે કાપોદ્રા બ્રિજના છેડે મનપામાં કોન્ટ્રાક્ટ હેઠળ ચાલતી સિટી બસને અટકાવી હતી। ફિલ્મી ઢમે કાર બસની આગળ લાવીને અટકાવી હતી। બસના ડ્રાઈવર રાહુલ રોકડેને નીચે ઉતારીને બસનું ફિટનેસ સર્ટિફિકેટની માંગણી કરી હતી, જોકે ફિટનેસનું પ્રમાણપત્ર કોસાડના ડેપોમાં હોય એમ જણાવતા ધર્મેન્દ્ર રાવલિયાએ સર્ટિફિકેટ મંગાવવાનું કહેતા ડેપો પરથી એક સુપરવાઇઝર મીના સર્ટિફિકેટ લઈને કાપોદ્રા આવવા નીકળ્યા હતા, જોકે કોસાડથી આવતા તેને 1 કલાક જેટલો સમય નીકળી ગયો હતો। આ સમયગાળામાં
ધર્મેન્દ્રએ બીજી પણ 7-8 બસો અટકાવી દીધી હતી અને બધા પાસે ફિટનેસ સર્ટિફિકેટની માંગણી કરી હતી। બસમાં બેસેલા મુસાફરોમાં રોષ વ્યાપી ગયો હતો કારણ કે 1 કલાક બસમાં બેસી રહેવું પડ્યું હતું અને રોડ પર પણ ટ્રાફિક જામ થઈ ગયો હતો। એક નગરસેવક ધર્મેન્દ્ર વવલિયાની આડોડાઈને કારણે સામાન્ય લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। જો કે બાદમાં સુપરવાઇઝર મિનાઝ મુબારકે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને પોલીસ બોલાવી લીધી હતી અને પોલીસ આવ્યા બાદ મામલે થાળો પડ્યો હતો અને બસો રવાના થઈ ગઈ હતી। આ પ્રકરણમાં બસના ડ્રાઈવર રાહુલ રોકડે એ નગરસેવક ધર્મેન્દ્ર રવલિયા અને તેની સાથેના બીજા એક માણસ સામે કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ધર્મેન્દ્ર વાવલિયા અને તેની સાથેના અર્જુન પંડ્યાની ધરપકડ કરી લીધી છે।